हलका ना मन गोमती मानव राव को डीला कान जी कानोड़ा रह सको ना तम बिना नकरू खड़ तैनी दी तो रेवा गोमती मानक लावो ने अपना मोटर चालू करीने तई भूंगरा के खड़े कूभो रही दा भाई ए नींदू पड़े तारू डोहू आमा तैन दी ध्यान नत राखता ने तो नकरू खड़ थई जाय सामे पछि के हाला देऊ नत रे ओले काई खड़ नी दवा आवी छे ने पाणी मा नाख दियो ने भेगी હવે દવા તો હું પી જાઉં તો થાય આડો હાને મે દેવી છે ને તેમાં કંઈ તો પડે એમ નથી ખાડ કે કઈ ભગલો ને આમે સ્પમ દી મા છોકરા આવે સ્પમ દી આ ફોન આવી ગયો ઉભી એમાં જઈશે હા ભગાનો ફોન હાલો એ બાપુજી હા બેટા બોલ આ શું કરો છો આજે હું તારી માં બેઠા છે ખેતર માં બોલો બોલો લાવસ કરો ને स्पीकर करू से बोल हम भेगाज बात करी छी લાગો અને બે પગલું હણિયા લઈ લેજે અને ભગા એ હાબા એ ઓલા સંજની કે કઈ ઓલી કંપની વાળા ગંજિયા લઈ આવ્યો તો તું હા એ બે ગંજિયા તાર બાપ આટુ લઈ લે હા ફાંડા પડી ગયા છે અને વાવ નાન ખટાઈ પડાવી ના લે બતા રે તમાર જોતી હતી કિલો જેટલી લઈ લેજે અને એ તો લેતા આવશે અને બા તમાર હાથું બે હાડી લેતી આવું હવે હાડી પહેરીને મારે ક્યાં જવું હે પણ હવે કેટલીક પહેરી હમણાં તો ઉનારે આવી તઈ લઈ આવી હતી હા તો વાંધો નહીં હા ચાલુ રાખ દે ભગા ને દ્યો ભગા હા બાપા એ ઓલા પટલ વાળા ના છે ને બે અત્તર ની સીસી આનો લઈ આવતો પછી ગંધાય છે માથું ચડાવે છે મારું એ લુગડા મેલા હોય ને તો કોઈને ખબર ન પડે એટલે સાચવા પડે હું મારી સોજી ધોવા વારી જીવું હું કણ દે ધોવાતા નથી હાલો રે હાલો આમ સેઠ હાલો ખાઈ લ્યો તું લે શાક ને રોટલા બેજો હું એ ખવાદ માવ તમારે લેવો બેહી દે ના ના આમાલો સાયાલો મારે બાપા નો રોલ કરવો હે અને આપડે ફ્લેટ લેવો હે આ મકાન કાઢ નાખવું ફ્લેટ માં રહેવા જવું હે એવું કરવું છે હા તો હે ને બાપા ને કેજો પૈસા દે આપડે હે ને પાણી હોય નઈ લઈ જ લેવું છું હા અને તારે મેચી મારવાની બાપા ને કે અમારે જીરું નથી ને ઓલું થઈ રહ્યું ફલાણું થઈ રહ્યું ને દિયો ને બધા આધીઓ ખોલીશ ભાઈ તમારું ઉપાધિ નથી કરવાની કેને કહીશ હે માને કહીશ હા એમ અને હું માને કહું તમારા બાપુજી ને કહેવાનું હા અને હાઈ જાય પલટ માં બેહું ને બધાને ઓલા આપડે કાકા નો વૈડો નથી હા એ આપડે બધા હાઈ જાય બેસું સંઘાણી સાહેબ આવશે બે હવા ઓલા સંઘાણી સાહેબ એ મારા ખાસ મિત્ર હે હાથી કે છો મારે સારું પડે એની આઈ રે છોકરા આવે છે દો લાપસી બનાવી માનતા ઉતાર નાખવી છે મેં બે નારિયેલ માયના તારા કુંડા મમ્મી વારી ની ખામા બા કે બા ઉભી રહે હું મૂકી દવા બૈણું કરી આપડે હાટું ત્યાં કરે બધે અમારી હું મૂકી દવા બા માર છેલો લેતા દઈશ મારા છોકરા આવી ગયા છો એ માનતા હતી લાપસી ને કેટલો ટાઈમ થી અટકી દે તો તમે આવ્યા તો ભેગે ભેગ ખોવાઈ જાય અને માનતા થઈ જાય દીકરા હું આલે છે
કોઈને અટાણે બધા વેકેશન માં આવતા હોય એટલે ટ્રાફિક તો થાય ને. મુંજે મરી ગયો બસ માં. હવે રોકાવાનું હો મહિનો દી. એકવાર જ રોકાઈ ને જાને તો કે જાય હે કે મમ્મી આમ જો તો જો તો આ બોમ્બે માર્કેટ માંથી કેવી સરસ હે. જો આ કોલર માં બાપુજી હાટુ લેવો દી કે ગયો બાપુજી કી હોણા નીટિયા બાપુજી લઈ આવો તમે બતાવો તો ખોરા ફોન ના ના રે હોય ભલે લોંજ હમણાં મજા નથી પડી ગયા તા ને ક્યાંથી પડી ગયા પગથિયું સટકી ગયું તો હવે ક્યાં દેખાય છે દીકરી મહેનત કરી નથી કરવાનો નથી ટાંકી ફૂલ કરાવે ને 6 મહિના એની ટાંકી માં ડીઝલ ખૂટે નહીં ફરજામાં પૂરી રાખે ગાડી ડોહો હાઈલો જાય હાઈલો આવે મને કોઈ દી એમનો કે હાલ તો નથી હલાતું નથી ગોઠણ દુકે તો ગાડી વા બેહી જા મારે વાહે હાલી ભાટ લઈને જવાનું પણ ગાડી મારી નો થાતી પછી થોડું બોલાવું જો હોય ને હું કહું છું ને આપણે સેમાય જવાનું નથી થાતું મિર્ગ હા હરો નક્કીઓ બે એકા થઈ ગયા મારા છોકરાને હેરાન કરી નાખ અને હાલ તો તાર બાર ઘર મૂકી દે એવું જવાની વાર છે વાર છે હજી બે દી માર ભેગી રેવા દે મને હાલો મા ભેગા રેવા હાલો કા મારી માન કમાવ દીકરો કઈ ઘટે નહીં ભાઈ તમારે ઘટે તો જિંદગી ઘટે પૈસા લઈ જવા તા મારા મકાન રહ્યું ને એ મકાન વેસ્ટ નાખવું મારે ફ્લેટ લેવો છે પૈસા તારી માનું ન માનું મેં તને 3 વાર દીધા હવે પૈસા પૈસા નહીં જડે મારે ત્યાં બદલાવવું છે મકાન ખોટી વાત હવે ન કરતા તમે કઈ નથી કરી શકો એમ કઈ અને ઘઉં ને એવું જવાનું છે એ દેશું તમે જીવશો ને ત્યાં સુધી તમારા ભાંડા તમે ભરવાના જ છો અમારા પેટે પડ્યા છો શું કરશો અમે મને પૈસા દેજો કઈ નઈ લે મારે બગાડ લેવું હે હાલ તારી માં કરાલે એટલે ખબર પડે હવે તું કે ને એમ નહીં થાય હું કહું ને એમ થાય બરોબર એકવાર ના પૈસા મેં તને દીધા તમારે કઈ નતી ભૂંગરું ન ભાંગ્યું કઈ નઈ લે બધા ગાડીઓ લઈને નકરે હું મારું સાયા તૂટેલ હોન્ડા લઈને જાઉં મારે જો મકાન લેવું હે તો કામ કરાય કઈ કરાય ધંધો જિંદગી માં શીખાય કઈ હાલ ઘરે હાલ તમ સંભળાવો માં ખાઈ ખાઈ નામ તો જો બધું ખેડકું છે સવારે ઉઠાશ કેટલા વાગે તું ભગવાન લઈ લો બધા કબાટ માંથી જેસી કૃષ્ણ કેજે કેજે વેવાણ જીવે છે કઈક અહીંયા અવાય ડોહા ડોહી પાસે અવાય હું કઈ સાટો મારી દેવો હજાર રૂપિયા લીધો બુદ્ધિ છે
વડકા પરસ વડકા એને બુદ્ધિ કહેવાય કાલે વાડીએ કહેતા તે તાર ગગો હું બોલ્યો ખબર છે કેટલા પૈસા આવશે ને બાપા મને પૈસા દેજો હા તો જરૂર છે માય ગાય છે એમાં હું થઈ ગયો ને આ ક્યાં તમારા ગામ ને દેવું છે આપણા ગગા ને દેવાનું છે ને સફળ થઈ દે રાડુ નાખ મારી માં તો રાડુ નો નાખતા એક વાર ના 2 લાખ રૂપિયા દીધા તો હું થયું હું થયું ધંધો તો કર્યો તો બિચારા નો આયલો એમાં શું કરે આયડો ધંધો કરતા આયડો તારા છોકરા કે હાલે એમ નથી ભંગાર માં નહીં હાલે 3 રૂપિયા નહીં આવે એના તો હું નો આયડું એને थोड़ा मन भेद थी गया बेकाने पड़ी गये पासो कामे तो बेही गयो छे ने बस हीरा तो गहे छे ने अने हवे हुं पैसा नहीं दऊं तने सूरत नो बहु मोह छे ने तो जाय एक वार ते जाय हमणा 15 दिन रोकाई आवी मने तो हथेरी मां राखी थी 15 दिन नहीं 6 महीना ने रोका ने तो खबर पड़े हवा मां सोकड़ी बेहा दे ने पछी आखो दे हाड़ी ना टोन चोटाड़ो बेहा दे ने तो बेठाड़ू जीवन थई जाय ने 6 महीना मां तो 4 पगे हालती थई जाय तारा देवी डोसियो केतली बिचारी 4 पगे हाले छे ने हसे लियो તે બધી કામ કરે માયુ નવરી બેઠી હોય શું કરે બધી ટોન છોટા દે હું શેરી માં બેઠી બેઠી છોટાડે એમાં ઉતી ગયો પણ તમને નહીં દેખાય કાઈ છોકરા નું તમને નહીં હું દેખાય હા તો એનો ઉપરાણું લઈ તો તારી ઈ હાલત થવાની છે હાલો બે રાંકી દો ખાઈ લ્યો હાલો વડકા ભરો માં શું ખાય છોકરો ઘરે આવ્યો નથી ને કજ્યો ઘર માં થયો નથી એલો ગેડી માં તો ઠોકાઈ દે કા એ બા આવી ગયા કેટલા દી રોકાવાના સાટો મારવા મોકલજો મારે ફોન આવી ગયો માથી કેનો સુરત થી બિલ્ડર નો હા તો જવું પડે ને ધંધામાં તો જવું પડે એમાં કઈ વાંધો નહીં ધંધાનું લે હું ક્યાં બિલ્ડર નું કામ કરું છું ફોન આવી ગયો મારે ઓલું મકાન ને તરિયાનું મારે કાઢ નાખવું અને મારે ફ્લેટ લેવો હે અને પૈસા મને દિયો મારે દેવાના કાઈ એટલે ભોયતરિયા નું મકાન તાર કાઢ નાખવાનું ઘોલકા જવા ફ્લેટ માં જવું તારે હાથ માં મારે પવન કેવો આવે પણ દીકરા ગમે એમ તો તરિયા નું મકાન છે કઈ મોટા થાવ અમે ને આવશો ને તો ઉપર ઓયડો કરશો ને તો અમે રહેવું ન્યા એ તારે ઘોલકામ નહીં રહી અમે ન્યા ક્યાં તમારે આવવાનું હે પૈસા પૈસા નહીં જડે તારા ગગા ને સમજાવી દે હું કેમ પૈસા નો દે હા મળે હા તમને એક વાર નથી દીધા તમારું નાક કાપ્યું ને અમે એક વાર તમે દીધા તો હું જમીન માં આવતો હોય બા અમારું નથી અહીંયા મારા બાપુજી તો જો એટલે રોકાવા નથી આવ્યા રૂપિયા લેવા આવ્યા સાહેબ તો મેં તમને કીધું તો આવો તો મારા પૈસા જરૂર છે આપણે વાડી ગયા તમે વાત ન કરી તમને મારે ત્યાં ભરવાના છે વેચી નાખો આ બધું વેચી નાખો ને દઈ દો આપણે ક્યાં કામ આશ્રમ માં રહેવા વહી જાય એવું થાય હવે ના મોડું હવે તો દેવો પડે ને બધું કરવું હોય તો એટલે ભગલા હવે તું બોલવા માં ધ્યાન રાખજે સેલે તું ઈ આઈ ને તો કીધો તારા બાપ ને તું એમ કહે કે એવું જે બી કઈ વેલા મોડું બધી વસ્તુ ની જરૂર પડે અને વસ્તુ વગર ન આલે એટલે આઈથી મોકલી અમે હાલતા સાઈસ ની બહેણી કોક આપણા ગામ નો આવતો હોય તે મોકલી છે કી મોકલી આઈથી અળગિયા કરી મોકલી તમને કોઈ દેમ થયું કે બા બાપુજી હવારે બસ સ્ટેન ઉભા રહેજો ફલાણી બસ માં હું સફરજન ની પેટી મોકલું છું મોસંબી નું બાસ્કું મોકલું તમને કોઈ દેમ થયું નો થાય આઈથી બધું હારી જાવ છો અને છેલ્લે આઈ તારા બાપ ને તે આશ્રમ માં જવા સુધી નું કહી દીધું એવું મહેનત કીધું આશ્રમ માં હમણાં તું બોલો કે એવું કરવું પડશે બટા ઈ હું સહન નહીં કરું દીકરા 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 કરીને પડી રહેતી કે મારો દીકરો છે ને મારો દીકરો છે ને આ ડોહાયર આટલા વર્ષે બાંધો કેમ ખરાબો તે વેસાયો આ 5 વીઘા જમીન નો કટકો વેસાવીને તે મસી લીધો એ નથી વેસાયો ઓલું એનો લઈને મસી મૂકો એમાં આપણે ફૂલતા હતા તો ધંધો કરતા તને નો આવડો અમે કઈ છે ધંધા કરો તમને શેર માં હું મોહ છે ધંધા કરતા નો આવડતો તો અહીંયા પડ્યા રહ્યો ને આ બાપ દાદા નું સહી ખેડીન ખાવડે કોક ને ઉગામ બોલાવી કરો ઘર નું મૂકીન એક કામ કરો સામાન ભરી આવો ને અહીંયા આવો નથી
ઈ ભલે નિયારી કેમ કે એને તો અહીંયા મજૂરી કરવી ન્યાય કરી તો ભલે શેર મારી પણ તમારે અહીંયા આટલું બધું છે અને અમને ગઈઢાવ ને તમે એકલા મૂકી ન્યા પડ્યા છો અમને રાત વર કઈ થઈ જાય અમારી કોણ સંભાળે તમને અમારી નથી પડી તમને આવડા મોટા કૈરા તમને જરાય અમારું નથી દાગતો દીકરાઓ તમારે વાહે વાર આવશે અમને તમે સંભાળો તો તમને કોક સંભાળશે એટલે બટા હજી મારું માન બટા તમે ન્યા રહ્યો છો 400 મહિના તમને ન ગમે પણ આફુડું હોરવી દે અમે જિંદગી કાઢ નાખી તે અહીંયા જન્મ લીધો આ ધરતી ઉપર તને ન હરવે તો પૂરું થઈ જાય એટલે મારા દીકરા વધે ક્યાંય ન જાઉં તમારું શું કહેવાનું છે પારકી મજૂરી કરવી એના કરતા ઘરની છે તો કરો ને બાપા સાચું કહે છો હારો બેગી પછી એક ઠાઠું બાંધી અને સામાન ભરી વિલાવો હો બેટા હલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવી છે ઈ કોન્સેપ્ટમાં એવું બતાવે છે કે સિટી અને ગામડાના ભેદભાવ છે ને એનું સોલ્યુશન કાઢવામાં આવ્યું છે તો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો શેર કરો વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો હલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હલો મિત્રો હું છું ભાવેશ ભગડી જો અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો જય માતાજી હું છું પાયલ પટેલ જો તમને આ મારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો